हेलो फ्रेंड्स, मैं सर पटेल रूमी और स्वामी विद्यालय धोरण 8 विषय विज्ञान प्रकरण नंबर 16 प्रकाश। तो मित्रों, अगला वीडियो लेक्चर में आपणे परावर्तनना नियमो कोने कहेवाय छे, आपात कोण कोने कहेवाय छे, परावर्तन कोण कोने कहेवाय छे एना विषे माहिती मेळवी हती। तो आजना वीडियो लेक्चर में आपणे प्रवृत्ति 16.2 જોઈશું કે 16.1 પ્રવૃત્તિ ફરીથી કરો કે જે આપણે પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી છે અને આ વખતે સખત કડક કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરો। કેવું કાગળ લેવાનું છે? સખત કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરવાનો છે અને કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડે બહાર આવે તે રીતે મૂકવાનું છે। ત્યારબાદ સીટના બહાર નીકળેલા ભાગની વચ્ચેથી કાપવાનો છે કે જે સીટ છે એ સીટની બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપી નાખવાનું છે અને પરાવર્તિત કિરણને જોવાનું છે। ધ્યાન રાખો કે પરાવર્તિત કિરણ કાગળના બહાર નીકળેલા ભાગ પર દેખાય છે। કયા ભાગ પર દેખાશે? જે પરાવર્તિત કિરણ કાગળના બહાર નીકળેલા ભાગ પર દેખાય છે ત્યારબાદ છે કે કાગળના બહાર નીકળેલા ભાગને વાળો કે જેના પર પરાવર્તિત કિરણ દેખાય છે। શું હજુ પણ તમે પરાવર્તિત કિરણ જોઈ શકો છો કે આપણે જોઈ શકીએ કે ના જોઈ શકીએ તેના વિશે જોવાનું છે। ત્યારબાદ કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં લાવો અને ફરીથી પરાવર્તિત કિરણ જોઈ શકો છો। શું તમે અનુમાન કરી શકો છો જે આપણને આકૃતિ 1 અને 2 બતાવી છે, જેમાં 1 અને 2માં શું કહ્યું છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ લંબ એક જ સમતલમાં હોય છે। જોઈએ આપણે કે જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાય છે ત્યારે તે એક સમતલને રજૂ કરે છે। કોઈ કાગળ છે, કોઈ સપાટી પર ફેલાય છે ત્યારે એ શેના તરીકે રજૂ થાય છે? તો સમતલ તરીકે રજૂ થાય છે અને આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક સમતલમાં જ હોય છે કે કોણ એક સમતલમાં જ હોય છે એમ ક્વેશ્ચન પૂછી શકાય। તો આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક સમતલમાં જ હોય છે। જ્યારે તમે કાગળને વાળો છો ત્યારે તમે આપાત કિરણ અને લંબ જેમાં રહેલા છે તે સમતલ કરતા અલગ સમતલ બનાવે છે, પછી તમને પરાવર્તિત કિરણ દેખાતું નથી કે જ્યારે આપણે કાગળ છે કાગળને વાળીએ છીએ ત્યારે એક સમતલ બનાવતું નથી અને એના જ કારણે આપણને પરાવર્તિત કિરણો પણ દેખાતું નથી। તે શું સૂચવે છે? કે તે સૂચવે છે કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે। કે શું બતાવે છે? કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે। તો આ શું થયું? આ પરાવર્તનનો બીજો નિયમ થયો। ત્યારબાદ છે કે ટોર્ચને પ્રકાશના ઉદ્ગમ તરીકે લેવાને બદલે સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈને પહેલી અને બુજો વર્ગખંડની બહાર ઉપરની પ્રવૃત્તિઓ કરી તમે પણ સૂર્યના પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈ શકો છો। જો મિત્ર આ પ્રવૃત્તિ છે આપણે ટોર્ચની મદદથી પણ કરી શકીએ છીએ અને સૂર્યના પ્રકાશના ઉદ્ગમને ધ્યાનમાં લઈને પણ કરી શકીએ છીએ। બોઝોએ યાદ કર્યું કે ધોરણ 7માં તે સમતલ અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબ વિશે થોડા ગુણધર્મો ભણ્યો હતો કે સમતલ અરીસા વડે વસ્તુના પ્રતિબિંબ કેવી રીતે પડે છે અને તેના ગુણધર્મો વિશે તે થોડા ગુણધર્મો ભણ્યો હતો। તો તેને જે ગુણધર્મો યાદ છે તે યાદ પહેલીએ પૂછ્યું કે તને કયા ગુણધર્મો યાદ છે? ત્યારે બુજો કહે છે કે શું પ્રતિબિંબ સીધું હતું કે ઉલટું, એમ ક્વેશ્ચન પૂછ્યો કે જે પ્રતિબિંબ પડે છે તે સીધું હતું કે ઉલટું હતું કે સમતલ
पाटी वड़े रचाता प्रतिबिंब केवा होय छे? तो ए रचाता प्रतिबिंब केवा होय छे? सीधु हतु। अने बीजु छे, शुं ते वस्तुना कद जेटला ज कदनु हतु? तो हाँ, कि जे वस्तुना कद जेटलू ज कद धरावे छे। त्यारबाद छे कि अरीसा आगळ जेटला अंतरे वस्तु हती तेटला समान अंतरे अरीसानी पाछळ प्रतिबिंब देखातु हतु? तो हाँ। अने त्यारबाद छे कि शुं प्रतिबिंब ने पडदा पर मेळवी शकातु हतु? जे प्रतिबिंब छे प्रतिबिंब ने पडदा पर सरळताथी मेळवी शकाय छे। थैंक यू।